ધોરણ 4 પર્યાવરણ આસપાસના પાઠ્યપુસ્તકમાં પાન નંબર 166 ઉપર આપણો નવો પાઠ પાઠ 22 પટોળા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પટોળા એટલે સાડી વિશે માહિતી મેળવવાની છે આ પાઠમાં, કે આ એક હાથવણાટથી તૈયાર થયેલી સાડી છે કે જે પટોળા નામે ઓળખાય છે, અને જે પાટણ દેશ પાટણ ગામમાં આ પટોળા ખૂબ વખણાય છે. એટલે આ પટોળાની કારીગીરી જે તમને ચિત્રમાં દેખાય છે એ હાથથી બનાવેલી છે, અને હાથસારથી આ પટોળા ઉદ્યોગ અહીં પાટણમાં ચાલે છે, જેમાં તમને પાટણમાં રહેતા મોક્ષ અને નિર્મલાના ઘર વિશે વાત કરે છે કે તેમના પિતા આ ધંધો બનાવે છે કરે છે અને સાડી બનાવે છે. તેમણે આ પરંપરા જાળવી રાખી છે. તો ચાલો હવે આપણે પાઠ તરફ જોઈએ. પાટણ શહેરના સાડવીવાડામાં રહેતી મોક્ષા અને નિર્મલનું ઘર રંગબેરંગી રેશમની આંટીઓથી ભરેલું છે. તેમના માતા કોકિલાબેન અને પિતા અશોકભાઈ તથા પરિવારના તમામ લોકો હાથસર પર હસ્તકારીગીરી એટલે વણાટકામ કરે છે. તેમની આ હસ્તકારીગીરી ખૂબ જ સુંદર અને ખાસ પ્રકારની હોય છે. હવે તમને અહીંયા પાટણ શહેરની વાત કરે છે, આપણે આગળ જોયું તેમ પાટણના પટોળા ખૂબ વખણાય છે. હવે પાટણ શહેરના કયા સરવીવાડામાં કોણ રહે છે? મોક્ષા અને નિર્મલ. તેમના ઘરે શું છે? રેશમની આંટીઓ, એટલે રેશમના દોરાથી જે દોરાની આંટી આવે એનાથી આખું ઘર એમનું ભરેલું હોય છે. કેમ? કારણ કે એના પપ્પા અને એના મમ્મી, એના મમ્મી કોકિલાબહેન અને પિતા અશોકભાઈ શું કરે છે? એ અને ઘરના તમામ લોકો હાથસાર એટલે હસ્તકારીગર એટલે વણાટકામ કરે છે, અને એ વણાટકામ કેવું હોય છે? ખૂબ સુંદર અને ખાસ પ્રકારનું હોય છે. તો કહે છે અહીંયા, એ સાડવીવાડામાં અનેક સદીઓથી સાડવી પરિવારો વસવાટ કરે છે. તેમના દ્વારા કરવામાં આવતું ખાસ પ્રકારનું વણાટકામ પટોળા નામથી ઓળખાય છે. એટલે કહે છે કે આ સાડવીવાડામાં ઘણા બધા સદીઓથી એટલે ખૂબ જૂના સમયથી આ સાડવી પરિવાર ત્યાં રહે છે, અને તેઓ ખાસ પ્રકારનું શું કરે છે? વણાટકામ કહે છે. એને કયા નામથી ઓળખાય છે? પટોળા નામથી ઓળખાય છે. અત્યારે તો આ જગ્યાએ ભારત અને દુનિયામાંથી આવતા પર્યટકો આ હસ્તકારીગીરીથી અવગત થાય તે માટે પટોળા હાઉસનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. પાટણમાં આવેલી રાણીની વાવના શિલ્પકામમાં પણ પટોળાની ભાત જે તે સમયે શિલ્પકારોએ પોતાની કલામાં કાંદરી હતી. ગુજરાતના કવિએ પણ લોકગીતમાં પટોળાની આ કલાને મન મૂકી વર્ણવ્યું છે. જેમ કે, છેલાજી મારી હાટું પાતળથી પટોળા મોંઘા લાવજો. જો અહીંયા વાત કરી છે આ સાડવીના કુટુંબની, જે સાડવીવાડામાં રહે છે અને તેમને ખાસ પ્રકારનું વણાટકામ કરે છે, એને શું કહેવાય છે? પટોળું. તમે પણ કોઈક વાર તમારી મમ્મી સાથે નામ સાંભળ્યું હશે કે પટોળું પહેરવામાં સરસ લાગે અને પાટણના પટોળા ખૂબ વખણાય છે તો અહીં કહે છે કે અત્યારે ભારતમાં અને દુનિયાના તમામ પર્યટકો જે એક દેશમાંથી બીજા દેશમાં આવે છે તે લોકો આ કારીગરાને અવગત એટલે એને જોવા માટે આતુર હોય છે, અને તે માટે એ લોકોએ પટોળા હાઉસ નિર્માણ કર્યું છે કે જેમાં એમની અવનવી ડિઝાઇન બતાવી શકે. હવે તમને ખબર કે પાટણમાં રાણીની વાવ આવેલી છે જે ખૂબ પ્રખ્યાત છે. રાણીની વાવની અંદર પણ શિલ્પકામ એટલે જે પથ્થરથી કોટવણી કરી છે એમાં પણ એ કલામાં આ પટોળાની ડિઝાઇન કરવામાં આવે છે. અને કહે છે કે ગુજરાતના કવિઓએ પણ ગુજરાતી ભાષા, તમે જે ગુજરાતી પિક્ચર જોતા હોય, ગુજરાતી જેવી હિન્દી પિક્ચર આવે ગુજરાતી પિક્ચર પણ આવે છે, તેમાં પણ એક ગીત ગાયું છે કે છેલાજી મારી હાટું એટલે મારી માટે પાટણથી પટોળા મોંઘા લાવજો. આ એક ગીત પણ ખૂબ ગુજરાતી ગાયન ખૂબ પ્રખ્યાત છે. આ કલા અને મોક્ષા અને નિર્મલના માતા પિતાએ તેમના વડીલો પાસેથી શીખી છે. હવે મોક્ષા અને નિર્મલ પણ શાળામાં આવ્યા બાદ તેમની માતા પિતાની મદદ કરે છે અને આ કલા શીખે છે. એટલે કહે છે કે અશોકભાઈ અને કોકિલાબેને તેમને આ પટોળા બનાવવાની કારીગીરી તેમના મોટા વડીલ પાસેથી શીખી હતી. હવે તેમના બાળકો મોક્ષા અને નિર્મળ પણ જ્યારે પણ શાળામાંથી છૂટીને આવે છે ત્યારબાદ આ પટોળા બનાવવાના કામમાં એના પપ્પાની મદદ કરે છે અને આ કળા શીખે છે. પાન નંબર 167 પર તમે જોશો ચિત્ર આપ્યું છે, તેમાં પાટણના પટોળા કેવી રીતે બનાવવા છે તેની રીત આપી છે. તો જો તમને અહીંયા પહેલાં સૌપ્રથમ નાની નાની ડિઝાઇન કોતરણી કામ બતાવ્યું છે. આ રેશમ છે, રેશમના દોરા જે આપણે આગળ કીધા હતી, આ હાથ સાનું મશીન કહેવાય જેના હાથથી ચલાવવામાં આવે છે કે જેના ઉપર રેસા દ્વારા કોતરણી ડિઝાઇન બનાવવામાં આવે છે. જો અહીંયા બેસીને આ પ્રમાણે હાથથી વણાટ કરવામાં આવે છે. જો તમે ચિત્રમાં નીચે દેખાય છે, તમે બધા પાઠ્યપુસ્તકમાં જોજો. આ પ્રમાણે હાથ સાના મશીનથી અહીંયા બેસી એને હાથથી વણવામાં આવે છે, પછી એના પર ડિઝાઇન થાય, અંદર રંગ પૂર્ણ થાય, અને
આ નમૂનાના આધારે ડિઝાઇન અહીંયા વણાય છે, એટલે હાથ સાથથી આ કાપડ વણાઈને ઉપર સુંદર ડિઝાઇન થાય છે. જો તમને અહીં નમૂના આપ્યો છે કે અમને કેટલી સરસ ભાત દર્શાવી છે સાડીની અંદર, જેના રંગ ડિઝાઇન એનો કલર ખૂબ સરસ છે. નીચે તમને જોશો તો આ ચિત્રમાં હાથીના બે ચિત્ર પણ દોર દર્શાવ્યા છે, તે હાથવણાથી સરસ રીતે એને કરવામાં આવે છે. તેથી આ હાથ સાડ છે, એટલે હાથથી બનાવેલું સુંદર વણાટ કામનો નમૂનો તમને અહીંયા પટોરામાં દેખાશે. પાન નંબર 168, દોરાથી કપડાં સુધી. હવે પાટણના પતરા વિશે આગળ વાત કરી છે, તેમાં રેશમના દોરા હોય છે. તો જો અહીંયા શું કહે છે, પાટણના વણાટકામમાં વપરાતા રેશમના તાર મલબારી સિલ્ક એટલે કોશેટા. તમને ખબર, કોશેટામાંથી રેશમમાંથી કોશેટા નીકળે છે, રેશમના તાર રેશમના દોરા બને છે. એટલે મલબારી સિલ્કમાં શું છે, કોશેટાના સિલ્કમાંથી તેને બનાવવામાં આવે છે, જે સફેદ હોય છે. પિતાજી આ રેશમના તાર બહારથી મંગાવે છે. રેશમના તારને ખોલી તાણા એટલે ઊભા તાર અને વાણા એટલે આડા તાર બનાવવામાં આવે છે. ત્યાર પછી તેના પર ડિઝાઇન પાડવામાં આવે છે. ડિઝાઇનવાળા તારને યોગ્ય માપ લઈ દોરીથી બાંધવામાં આવે છે, જેને બાંધણી કામ પણ કહેવાય છે. એટલે આ લોકો કાપડ ઉપર ડિઝાઇન કરવાનું કામ અને વણવાનું કામ કેવી રીતે કરે છે, તો કહે છે કે પટોળા વણવાના કામમાં કયા તાર દોરા વપરાય છે, રેશમના દોરા. તે એના પિતા એટલે મોક્ષાના પિતા બહારથી મંગાવે છે અને તેને ખોલી છે આખા તાર, અને તેને ઊભા તાર અને આડા તાર બનાવવામાં આવે છે. ત્યાર પછી એના પર શું કરવામાં આવે છે, ડિઝાઇન કરવામાં આવે છે. ડિઝાઇન કરવા પછી શું કહે છે, તારની ઉપર યોગ્ય માપ લેવામાં આવે છે અને તેને પર દોરી બાંધવામાં આવે છે, જેને લોકો શું કામ કહે છે, બાંધણી કામ કહે છે. જે ભાગમાં રંગ કરવાનો હોય તે ભાગને દોરા છોડી તેના ઉપર માપ મુજબ રંગ કરી દઈ તેને ફરીથી બાંધી દેવામાં આવે છે. એટલે રંગ કરવા માટે શું કહે છે કે અમુક ભાગમાં રંગ કરાવે. તમે સાડી જોઈશો, સાડી ખૂબ રંગબેરંગી હોય છે, એટલે આના અમુક ભાગ ઉપર રંગ કરવામાં આવે છે. અને જે ભાગ ઉપર રંગ કરવામાં આવે છે તે ભાગને રંગ કરી તેને પાછું દોરાથી માપ લઈ દોરા છોડી તેના ઉપર માપ લઈ તેને ફરીથી બાંધી દેવામાં આવે છે. આ કામ ખૂબ જ મહેનત અને સમય માંગી લે છે. તાણા અને વાણાના તાર ઉપર ડિઝાઇન અને રંગકામ થયા પછી તેને વણાટ માટે સાડ ઉપર ગોઠવી વણાટકામ કરવામાં આવે છે. આમ 4 થી 6 માસની મહેનત પછી સુંદર અને રંગબેરંગી પતરું તૈયાર થાય છે. જો અહીંયા કહે છે કે જ્યારે પતરું કરવાનું હોય બનાવીએ ત્યારે એનો ખૂબ સમય માંગે છે, ખૂબ મહેનતનું કામ છે. એના જે તાણા અને વાણા એટલે આડા તાર અને ઊભા તાર છે તેના પર ડિઝાઇન તથા રંગકામ કરવાનું કામ ખૂબ અઘરું છે. એ થઈ ગયા પછી એને આગળ આપણે ચિત્રમાં જોયું, સાડ પર બેસીને વણાટ કરવામાં આવે છે અને પછી એને વણવામાં આવે છે. એટલે 4 થી 6 મહિનામાં આ પટોળું તૈયાર થાય છે. તાણા અને વાણા પાકા રંગથી રંગાયેલા હોવાથી પટોળાનો રંગ જવાનો પ્રશ્ન રહેતો નથી. પટોળાનું ટકાઉપણું અને રંગોની ચમક વર્ષો સુધી તાજી રહે છે. આથી ગુજરાતમાં કહેવાય પડે છે, પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. એટલે એ કહે છે કે તાણા અને વાણા પાકા રંગોથી રંગાયેલા હોય છે એટલે એનો રંગ જવાનો કોઈ સવાલ નથી, એનો રંગ જતો નથી. અને પટોળું પણ એટલે કપડું પણ ટકાઉ હોય છે એટલે વર્ષો સુધી એની રંગોની ચમક રહે છે. એટલે આપણા ગુજરાતમાં કહેવત છે, પડી પટોળે ભાત એટલે પટોળામાં ડિઝાઇન પડે પણ ફાટે પણ ફીટે નહીં. એટલે એ વર્ષો વર્ષ એક જ સરખું સરસ ડિઝાઇન આની અંદર દેખાય છે, કદી એ ફાટી જાય પણ ડિઝાઇન જાય નહીં, એવી કહેવત પણ અહીંયા કીધી છે. હવે જો હસ્તકારીગીરી જોખમમાં, પટોળા તૈયાર કરવામાં વણાટ ડિઝાઇન અને રંગકામની આવડત માટે ચીવટ અને ધીરજ જરૂરી છે. ઘણા દિવસોની મહેનત માંગી લે છે. મલબારી સિલ્કના તાર અને રંગો ખૂબ જ મોંઘા હોય છે. પટોળા ખૂબ જ ઊંચી કિંમતે વેચાય છે. પ્રાચીન સમયથી ચાલી આવતી આ હસ્તકારીગીરીથી જોડાયેલા 700 પરિવારમાં અત્યારે માત્ર 3 જ પરિવાર પટોળાની આ અલમોટ હસ્તકારીગીરીને જીવંત રાખી રહ્યા મથી રહ્યા છે. બીજા ઘણા એ આ વ્યવસાય છોડી દીધો છે. એટલે કહે છે કે પટોળા તૈયાર કરવામાં ખૂબ ધીરજ રાખવાનું કામ છે અને ખૂબ ચીવટ એટલે કાળજીથી આ કામ કરવામાં આવે છે. અને જે મલબારી સિલ્કના તાર જે વપરાય છે એ ખૂબ મોંઘા હોય છે અને રંગ પણ ખૂબ મોંઘા હોય છે. એટલે કહે છે કે પટોળાની કિંમત જ્યારે તૈયાર થાય ત્યારે ખૂબ ઊંચી હોય છે. એટલે એક સાડીની કિંમત ખૂબ વધારે હોય છે. અને આ પરંપરા ઘણા સમયથી ચાલી આવે છે. પહેલાં 700 પરિવારો આમાં કામ કરતા હતા, પણ અત્યારે માત્ર 3 જ પરિવાર આ કારીગીરી કરે છે. એટલે હસ્તકારીગીરીને જીવંત રાખવા માટે લોકો મથી રહ્યા છે. એટલે ઘણા લોકોએ આ વ્યવસાય છોડી પણ દીધો છે. પાટણના પટોળાની હસ્તકારીગીરી માત્ર પાટણની નહીં પરંતુ ગુજરાત અને ભારતની શાન અને દેશનું ગૌરવ છે. એટલે પાટણના પટોળાની હસ્તકારીગીરી એ પાટણની નહીં પણ આખા સમગ્ર ભારત અને ગુજરાતની દેશનું શાન છે. પ્રાચીન વારસો અને ભારતીય સંસ્કૃતિની ઓળખસમા પટોળાની આ અમૂલ્ય અને બેનું હસ્તકારીગીરી લુપ્ત થતી અટકાવવા આપણે પટોળાને
સારી કિંમત આપી આ લુપ્ત થતી હસ્તગીરી હસ્તકારીગરીના કસીબોને મદદ કરવી જોઈએ, નહીં તો આ કિંમતી કલા હંમેશા માટે ગાયબ થઈ જશે. એટલે હવે કહે છે કે પહેલાં 700 પરિવાર પટોળા બનાવવામાં જોડાયેલા હતા, પણ હવે માત્ર 3 જ પરિવાર છે, એટલે આની કલાગીરી લુપ્ત થતી જાય છે, અદૃશ્ય થઈ જાય છે. એટલે કહે છે કે પટોળાની સંસ્કૃતિ જે બનાવે છે વર્ષોથી તે અમૂલ્ય છે, એટલે એને આપણે નાશ ના થાય તે માટે પ્રયત્ન કરવા જોઈએ. એટલે એની કારીગરી લુપ્ત ના થાય માટે આપણે પટોળો પણ ભલે મોંઘું સારી કિંમત આપીને એને ખરીદવા જોઈએ, કારણ કે એનું જે બનાવવાના રેશમના તાર છે, મલબારી રેશમના તાર, રંગો ખૂબ મોંઘા પડે છે, એટલે એની કિંમત એક સાડીની વધારે અંકાય છે. પણ આપણે એની કિંમત સારી આપવી જોઈએ અને આ કારીગરી લુપ્ત ના થાય એટલે એના કસીબો એટલે જે બનાવે છે કારીગર એને આપણે મદદ કરવી જોઈએ, નહીં તો આ કિંમતી કલા નાશ થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો પાઠ 22 પૂરો થાય છે. તમારે આ પાઠનું વાંચન કરવું અને આપણે સ્વાધ્યાયના પ્રશ્નો PDF મારફતે શીખીશું.